નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી વિધિ સત્રનો પાઠ નંબર ચૌદ સારા અક્ષર પાઠની સ્વ અધ્યયનપોથીની સમજૂતી મેળવીશું પ્રશ્ન નંબર એક નીચેના વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો તો મિત્રો પાઠના આધારે આપણે આ વાક્ય છે તે કોણ બોલે છે તે લખવાનું છે તો અહીં હાર્દિક મેહુલ રાધા ધવલ સોનલ અને અશરફના વાક્યો આપેલા છે પ્રશ્ન નંબર બે આપેલા સંવાદોને યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીં સંવાદના વાક્યો ઉપર આપેલા છે તેના આધારે આપણે નીચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે જય કહે છે પાર્થ ચાલને ટીવી જોવા પાર્થ કેમ ટીવી જોવા જય અરે ભૂલી ગયો આજે તો ટીવીમાં ગુજરાતના દરિયાકિનારા વિશેનો કાર્યક્રમ આવવાનો છે જે આપણે સાથે મળીને જોવાનું નક્કી કર્યું હતું પાર્થ અરે હા હું તો ભૂલી જ ગયો જય તું જલ્દી પહોંચજે હવે કાર્યક્રમ ચાલુ થવાની તૈયારીમાં જ છે પાર્થ હા હું હમણાં જ પહોંચું છું આ પ્રમાણે આપણે અહીં સંવાદ પૂર્ણ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે અને આગળના પાઠની સ્વ પોથી જો લખવાની બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અને ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ લખી શકશો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તમને શેનાથી લખવું ગમે શા માટે વિદ્યાર્થી મિત્રો તમને જેનાથી લખવાની મજા આવતી હોય તેના વિશે તમારે લખવાનું છે જેમ કે મને તો પેનથી લખવું ગમે છે એટલે મેં અહીં પેન વિશે લખ્યું છે પ્રશ્ન બે સુંદર અક્ષરે લખવા તમે કેવા કેવા પ્રયત્ન કરો છો સુંદર અક્ષરે લખવા હું વારંવાર ચિત્ર દોરું છું વિદ્યાર્થી મિત્રો તમે સુંદર અક્ષરે લખવા જે કરતા હોય તે તમે અહીં લખજો સારા અક્ષરે કેમ લખવું જોઈએ કેમ કે જો ખરાબ અક્ષરો વાંચવામાં ક્યારેક બીજો જ શબ્દ વંચાઈ જાય તો અર્થનો અનર્થ સર્જાઈ શકે છે માટે સારા અક્ષરોએ લખવું જોઈએ પ્રશ્ન ચાર ખરાબ અક્ષરને કારણે કોઈ રમૂજ કે મુશ્કેલ પ્રસંગ બન્યો હોય તો તે લખો મિત્રો અહીં તમારે તમારો અનુભવ કે પ્રસંગ લખવાનો છે જેમ કે હા એક વખત મારા દાદાએ મને ચિઠ્ઠી આપીને દુકાને સામાન લેવા મોકલ્યો મેં એ ચિઠ્ઠી દુકાનદારને આપી અને કહ્યું આટલો સામાન પેક કરી આપો દુકાનદાર ચિઠ્ઠી જોઈ અને નક્કી જ ન કરી શક્યો કે કઈ વસ્તુઓની યાદી બનાવેલી છે એટલે કે આટલા બધા ખરાબ અક્ષરોએ લખેલું હતું પ્રશ્ન પાંચ અક્ષરો સુધારવા શું શું થઈ શકે તમારા મિત્ર વડીલો અને શિક્ષક સાથે ચર્ચા કરી અને લખો તો મિત્રો અહીં આપણે અક્ષર સુધારવા માટે શું શું થઈ શકે તેની વાત છે તો વહેલી સવારે ઠંડા પાણીમાં હાથ બોળીને લખાય ચિત્ર દોરવાનો વારંવાર મહાવરો કરી શકાય રેતીમાં લખી તેના પર વારંવાર આંગળી ફેરવ્યા કરવી આડી ઊભી અને ત્રાંસી લીટીવાળા ચિત્ર દોરવા તો મિત્રો આ પ્રમાણે આપણે અક્ષર સુધારવા માટેના પ્રયત્ન કરી શકીએ તો તમે પણ અક્ષર સુધારવા માટેના કોઈક ને કોઈક પ્રયત્ન કરતા જશો તો તે અહીં તમે જણાવજો પ્રશ્ન છ નીચે કોષમાં રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે યોગ્ય રીતે ગોઠવી અને વાક્ય પ્રયોગ કરવાનો છે તો મિત્રો અહીં રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે પણ ક્યો રૂઢિપ્રયોગ અને ક્યો એનો અર્થ છે તે ખબર નથી તો એ આપણે શોધવાનું છે જેમકે વાતોના વડા કરવા તો તેનો અર્થ થશે નકામી લાંબી વાતો કરવી જેનો વાક્ય પ્રયોગ બહેનો જરા પણ નવરા પડતા વાતોના વડા કરવા બેસી જાય છે શિખાવની જેમ એનો અર્થ થશે એકડિયા બગડિયાની જેમ તેનો વાક્ય પ્રયોગ મને ગણિત ન આવડતા હું શિખાવની જેમ વર્તતો તો મિત્રો આ પ્રમાણે આપણે રૂઢિપ્રયોગ લખવાનો છે તેનો અર્થ દર્શાવવાનો છે અને પછી તેનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે પ્રશ્ન સાત વિશેષણનો ઉપયોગ થતો હોય તેવા પાંચ વાક્ય લખો તો મિત્રો અહીં વિશેષણનો ઉપયોગ થયો હોય તેવા આપણે પાંચ વાક્યો લખવાના છે જેમ કે મહેશ સુંદર અક્ષરે લખે છે મારા ઘર પાસે મોટું ઝાડ છે મગન પાસે નવું પુસ્તક છે મને મીઠી ખીર ભાવે છે અમે નવા કપડા લેવા ગયા અહી સુંદર મોટું નવું મીઠી અને નવા એ વિશેષણ છે તો આ સિવાયના પણ તમે વિશેષણનો ઉપયોગ થતો હોય તેવા અન્ય વાક્ય પણ લખી શકો છો પ્રશ્ન નંબર આઠ આપેલ શબ્દોમાંથી વિશેષણ અને વિશેષ્યની જોડી બનાવો તો મિત્રો વિશેષણ એ તો આપણે આગળના પ્રશ્નમાં જોયું પણ વિશેષ્ય એટલે કે જેના માટે વિશેષણ વપરાયું હોય તેને વિશેષ્ય કહી શકાય તો અહીં આપણે વિશેષણ અને વિશેષ્યની જોડીઓ બનાવવાની છે મીઠી ખીર નવું પુસ્તક નવા કપડા કેરી મોટું જંગલ ઊંચું ઝાડ લાલ ટામેટા નાની માટલી અને ઊંચો છોકરો આ પ્રમાણે આપણે વિશેષણ અને વિશેષ્યની જોડીઓ બનાવવાની છે પ્રશ્ન નંબર નવ આપેલ ખાનામાંથી આ પાઠના પાત્રોના નામ શોધો અને તેની ફરતે રાઉન્ડ કરો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે આ પાઠમાં કયા કયા પાત્રો છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે આ જે કોષ્ટક છે તેમાંથી તે નામ શોધવાના છે જેમ કે સોનલ ધવલ મેહુલ હાર્દિક અને અશરફ ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠની શ્વધ્યન પોથીની સમજૂતી સાથે ત્યાં સુધી રાહ જોશો અને આ વિડીયોને શેર કરવાનું ન ભૂલશો